हलो नीट अने जेडबली एम यूनिट बे एनी पहली मेथड से वेग अने प्रवेग। हवे आ मेथडनी अंदर आजे जी आपणे एमसीक्यू सोल्व करशुं ए बधा एमसीक्यू सरेराश झड़प अने तत्कालीन झड़प पर झड़प माटेना एमसीक्यूनुं सोल्यूशन आज करूँ छूँ। એમાં ઝડપ માટેનો એક એમસીક્યુ તમને આપ્યો 73, સેમ એના જેવો એની અંદર 20મો ક્રમ છે, એ તમારે જાતે ગણવાનો થશે। હા 73મો એમસીક્યુ જેવો શું રકમ આપીશ લીથામાં, એક કાર એ સ્ટેશનથી બી સ્ટેશન સુધી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને ફરી બી સ્ટેશનથી એ સ્ટેશન સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછી ફરે છે। તો એ અને બી સ્ટેશન વચ્ચેની કારની સરેરાશ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક થાય, બરાબર સરેરાશ ઝડપ માગી છે। જો આ રીતના ગતિ કરે છે, પેલા કાર છે એ ઉપર હોય ત્યાંથી ક્યાં જઈશ, બી ઉપર, ત્યારે એની સરેરાશ ઝડપ આપીશ હું, વીજ લખું છું પણ સરેરાશ ઝડપ છે એ વિચારી લેજો, બરાબર સરેરાશની નિશાની કરતો નથી। સરેરાશ ઝડપ કેટલી આપીશ, તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક, એથી બી ઉપર જાય ત્યારે આમ જઈશ અને પછી પાછી કાર શું કરે છે, બીથી એ ઉપર આવેશ અને ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી છે, તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક। પછી આમ આવે છે, તો કાર એ ઉપરથી બી ઉપર ગઈ, બી ઉપરથી એ ઉપર આવી, આટલું કુલ ચાલવા દરમિયાન એની સરેરાશ ઝડપ ગણવાની છે કારની। તો જો કારની સરેરાશ ઝડપ ગણવી હોય તો એક જ સૂત્ર તમારી આગળ છે, બરાબર કારની સરેરાશ ઝડપ તમારે જોતી હોય તેનું સૂત્ર સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને છેદમાં એ માટે લાગતો સમય, આ એક જ સૂત્ર, બરાબર ઝડપ માટે બીજું કંઈ સૂત્ર જ નથી, ઉપર કાપેલું કુલ અંતર મૂકવાનું, નીચે એના માટે લાગતો સમય મૂકવાનો। એટલે મારે અંતરની જરૂર પડે, સમયની જરૂર પડશે, મને ઝડપ આપીશ અને સરેરાશ ઝડપ આપીશ, પહેલાં એથી બી સુધી પહોંચે ને એમાં સરેરાશ ઝડપ આપીશ, પછી બીથી એ ઉપર પહોંચે એમાં સરેરાશ ઝડપ આપીશ, આખા માર્ગ ઉપરની ઝડપ હોય સરેરાશ જ હોય, જે તે બિંદુ પાયાની ઝડપ હોય તો તત્કાલીન ઝડપ હોય, મારે ઝડપ કઈ, એથી બી સુધીની સરેરાશ ઝડપ છે, બીથી એ સુધીની સરેરાશ ઝડપ છે, પણ મારે તો કઈ સરેરાશ ઝડપ જોઈએ, એથી બી ઉપર જાય અને બીથી એ ઉપર જાય, બરાબર એ દરમિયાન સરેરાશ ઝડપ ગણવાની છે। તો આની અંદર અંતરની જરૂર પડે, તો આજી એથી બી સુધીનું અંતર છે, અંતર હું ડી ધારી લઉં, તો નીચે માટે ડી થાય, એથી બી ઉપર જાય કે બીથી એ ઉપર જાય, અંતર કેટલું કપાય, ડી જેટલું। બીજું સમય લાગશે, એથી બી ઉપર જાય એ સમય T1 અને બીથી એ ઉપર જાય એ સમય T2 કહી દો, સમય જુદો જુદો છે, અહીંયા ઝડપ ઓછી અને અહીંયા ઝડપ વધારે, ઝડપ વધારે હોય ને તો એ ઓછા સમયમાં એટલું અંતર કાપી જાય, એટલે સમય જુદા લખાશે, અંતર અરખા, તો કાપેલું કુલ અંતર કેટલું હશે, એથી બી ઉપર જાહે બીથી એ ઉપર જાહે, તો પેલા એથી બી ઉપર જાય તો ડી અંતર કપાય, પાછું બીથી એ ઉપર જાય તો પાછું ડી જેટલું અંતર, કુલ અંતર કેટલું કપાય, 2D, અને સમય કેટલો લાગશે કુલ સમય, તો T1 + T2, જવાબ જ્ઞાત જ આપ્યા નીચે, તો મારે ટૂંકમાં ડી T1 અને T2ની કિંમત મેળવવી પડે, તો T1 મળી જાય કઈ રીતના, જો એથી બી સુધીની ગતિ માટે ગણતરી કરું, એથી બી સુધીની ગતિ માટે સૂત્ર છે તમારી આગળ સરેરાશ ઝડપ બરાબર એમાં કાપેલું અંતર અને છેદમાં એ માટેનો સમય। હાલો એથી બી સુધીમાં તો સરેરાશ ઝડપ છે તમારે કેટલી મૂકી આગું, 30, કાપેલું અંતર કેટલું છે ડી અને સમય કેટલો લાગે છે T1, તો T1 બરાબર થશે ડીના છેદમાં 30 અને કલાકમાં આવશે।
हलो टी वन मड़ी गयू, हाँ टी टू मेड़ो, टी टू एटला नीचे नी बी थी ए सुधीनी गति है एना माटे बराबर। एमा सूत्र शू है तमारे अगर सरेराश झड़प बराबर अंतर अने एमा जी समय से समय टी टू के जी मेड़वानो छे अहीं थी मड़ी जशे। एमा सरेराश झड़प है 40, कपातु अंतर डी अने समय टी टू, तो टी टू बराबर आवशे डीना छेदमा 40 कलाक। हालो ए मूकी दियो आ टू डी, टी वन एटले छे डीना छेदमा 30 अने टी टू छे डीना छेदमा 40। डी सामान्य अहींथी तो डी आ आगळ निकळशे, अंशना डी आ निकळी जाय तो वैधु बी अने छेदमा एकना छेदमा 30 अने एकना छेदमा 40। હવે આનું સાદુરૂપ આપી દેવું એટલે કારની સરેરાશ ઝડપ તમને મળી જાય, ખરા આ રીતના સરેરાશ ઝડપ મળશે। આ 73મું એમસીક્યુ અહીંયા પૂરું।